कड़क सजानुं एलान पण તે છતાં દર બે કલાકે સમગ્ર દેશમાં હવસનો શિકાર બનતી યુવતીઓ પર ચર્ચા કરવા માટે હાલ મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સોશિયલ એક્ટિવિસ્ટ રુઝાન ખંભાતા અને કિરીટભાઈ જોશી પ્રિન્સિપલ દિવાન બલ્લુભાઈ સ્કૂલના આ બંનેનું સ્વાગત છે સૌથી પહેલા રુઝાન આપના સાથે શરૂઆત કરવા માંગીશ આપ આ ચુકાદાને કઈ નજરે જોશો આપની પહેલી પ્રતિક્રિયા મને આ ચુકાદાથી બહુ ખુશી છે કે હાઈકોર્ટે રાખ્યો આ સેમ ચુકાદો અને ઇટ ઇઝ ગુડ કારણ કે જ્યારે આપ જ્યારે પાટણ રેપ કેસ થયો હતો 2008માં ત્યારે આવું રાધાસિંહ હું થોડું નાની હતી અને એ વખતે આ હું મને એકદમ આમ શોક લાગો હતો આ સાંભળીને કે શું થઈ રહ્યું છે અને આવા ગુરુઓ જે આવું કરી શકે છે અને એને બહુ ખરાબ રીતે કર્યું હતું અને આટલા બધા મળીને કર્યું હતું અને જ્યારે આઈ વોઝ વેરી હેપી એક ચીજ જોઈને કે જે રીતે લોકોએ આઈ મીન મીડિયા અને લોકોએ જે રીતે જાગૃતતા બતાવીને જે રીતે આંદોલન કર્યું અને જે અત્યારે તમે આખા સિક્વન્સ બતાવ્યું કે આટલું કાફી જલ્દી કામ થયું છે બીજું બી મને બહુ ખુશી થઈ કે જે રીતનું ઇન્વેસ્ટિગેશન થયું હતું આમ મને હજી બી યાદ છે કે આપણા એ વખતે ઇન્વેસ્ટિગેશન ઓફિસર અત્યારે છે આપણા પરીક્ષિતાબેન રાઠોડ અને મીરાબેન જગતાપે બહુ સરસ અરે મીરાબેન જગતાપ તો પબ્લિક પ્રોસિક્યુટર હતા પણ એમને અને જે આખી ટીમ જે નેશનલ કમિશન ઓફ વુમેનની જે દિલ્હીથી ટીમ આવી હતી એમને બહુ સરસ કામ કર્યું છે કારણ કે અગર એ લોકો આટલું સરસ કામ ના કરત તો સૌથી પહેલા તો આટલો ફાસ્ટ ચુકાદો બી ના મળે જે લોઅર કોર્ટમાં મળ્યો હતો અને આટલો સારો ચુકાદો બી ના બન કારણ કે જે રીતે લોકોને ઇન્વેસ્ટિગેશન કર્યું છે જે રીતે શું કહેવાય એના પ્રૂફ મૂક્યા છે તો જ આ ટકી શકે ના તો કોર્ટમાં એનો પ્રૂફ બોલી શકે છે બાકી બીજું કંઈ નથી બોલતું એટલે આઈ વોઝ વેરી હેપી મને બહુ ખુશી છે કે ઓકે વી આર ગોઈંગ સ્ટેપ ફોરવર્ડ આપણી બહેનોને આનાથી સુરક્ષા વધારે થાય છે અને આના લીધે બહુ એક સારી ચીજ થઈ કે બધી બહેનોમાં જાગૃતતા આવી અને અત્યારે એ જાગૃતતા છે બાકી આપણે પછી વાત બિલકુલ કિરીટભાઈ આપની પ્રતિક્રિયા પહેલી ચુકાદો સમયસર આવ્યો છે અને યોગ્ય જ આવ્યો છે શિક્ષકનું સ્થાન તો સમાજમાં એક ગુરુ કક્ષાનું છે ગુરુ એને જ કહી શકાય જે બાળકોનું ઘડતર કરી શકે મૂલ્યોનું ઘડતર કરી શકે જ્યારે વાડજ ચીભડા ગાવા બેસે તો પછી કોની પાસે અપેક્ષા રાખી શકો એટલે આ શિક્ષકોને તો હું તો એવું કહીશ કે આ સજા પણ ઓછી કહી શકાય એમનો જે ગુનો છે એ તો કોઈ પણ સંજોગ માફ થઈ શક્યો જ નથી જે શિક્ષકોએ વિદ્યાર્થીઓમાં મૂલ્યોનું ઘડતર કરવાનું છે પોતાના બાળકો ઉપર જ પોતાના વિદ્યાર્થીઓ ઉપર જ આ પ્રકારનું વર્તન કરે કેટલા અંશે યોગ્ય છે એટલે આ જે ચુકાદો છે સ્વીકાર્ય છે અને ખરેખર તો એની સજા આના કરતા પણ વધારે થવી જોઈએ સમાજે આ વાતને કોઈ પણ સંજોગમાં સ્વીકારવાનો જોઈએ બિલકુલ આ ચુકાદો હાઈકોર્ટનો છે આપણે જરૂરથી તે માન્ય રાખીએ પણ રુઝાન જે રીતની વાત મતલબ સવાલ અહીં ઉભો થઈ રહ્યો છે કે દર બે કલાકે કેટલીક યુવતીઓ હવસનો શિકાર બને છે ચુકાદો આપવામાં આવે છે કડકમાં કડક સજાઓ કરવામાં આવે છે પણ દેશમાં આખરે ક્યાં સુધી આ પ્રકારની ઘટનાઓને અંજામ અપાતો રહેશે તમે સમજો હાર્ડલી અગર આપણે છેલ્લા એક વર્ષની વાત કરીએ જ્યારે નિર્ભયા કેસ થયો ત્યારે અમે એ વખતે બી કહેતા હતા કે કન્વિક્શન થયા જ નથી તમે સમજો બેન એટલા બધા ચુકાદા અપાયા જ નથી આ તો થેન્ક્સ ટુ ધ પ્રેશર ઓફ ધ પબ્લિક અને થેન્ક્સ ટુ મીડિયા આ ચુકાદો અપાયો છે ના તો આ બી જેમ ઇટ વુડ હેવ બીન સેન્ટ અંડર ધ કાર્પેટ એવું થતે બેન એટલે તમે આ ગલત ફેમીમાં ના રહેતા કે બહુ બધું થઈ રહ્યું છે બહુ બધા ચુકાદા આવી રહ્યા છે નો બોસ એવા નથી આવી રહ્યા કન્વિક્શન ઓછા છે એટલે જ આ પ્રોબ્લેમ છે પણ જ્યારે આ પાટણનું થયું તો તમે એ જુઓ કે આપણા ગુજરાતમાં આવા આવી ટાઈપના કેસીસ હું ટાઈપ મીન કરું છું આવી ટાઈપના કેસીસ મને એટલા દેખાતા નથી છેલ્લા 5 વર્ષમાં કારણ કે હવે લોકોને મેન્ટલી ખબર પડી ગઈ એટલે એ વર્ગના લોકોને કે ભાઈ અહીંયા અમને ઇસ્યુ થશે બિલકુલ રુઝાન અટકાવવા માંગીશ આ ચર્ચા આપણે જારી રાખીશું પણ હાલ અતિ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે તરુણ તેજપાલ મુદ્દે તરુણ તેજપાલની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી છે